जय श्री कृष्ण, जय श्री कृष्ण बेटा, जय श्री कृष्ण बेटा। आओ बा, तुम ठीक छो ने? જ્યાં સુધી મારા દીકરાના કંઈ સારા સમાચાર ન આવે ત્યાં સુધી માં કેવી રીતે ઠીક હોઈ શકે? શું સમાચાર લાવી બેટા? મારો આદિ માની ગયો? બા, હું આદિને મળી, મેં એની સાથે બધી જ વાત કરી। શું કીધું આદિએ? આ તમારા આદિને છે ને હવે તો હું સમજી શકતી નથી, એક કઈ વાત માનવા તૈયાર જ નથી ને। અગ્નિ સંસ્કારમાં અમે એની સામે જ હતા, પરંતુ એ સ્વીકારવા તૈયાર નથી કે ભૂમિ મરી ગઈ છે। બા, તમને સાચું કહું ને, અત્યાર સુધી અમે લોકો મળતા હતા, મોજ મજા કરીએ, એકબીજા વાતો કરીએ, પણ આજે આજે તો આદિને મળીને હું સાવ હેરાન થઈ ગઈ। અરે તું કહે છે ને બેટા કે હેરાન થઈ ગઈ, શું થયું? પણ શું વાત થઈ? આંટી, આજે તો આદિ એવી વાત કરી ને કે મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ। પણ બેટા, એવી તે શું વાત કરી? બા, આદિ એવું કહે છે કે ભૂમિ હજી જીવે છે। શું? ભૂમિ હજી જીવે છે? પણ આ કેવી રીતે શક્ય બને? પણ બેટા, ભૂમિના અંતિમ સંસ્કાર કર્યા ને ત્યારે આદિ ત્યાં જ હતો, તો પછી એ કઈ રીતે કહી શકે કે ભૂમિ હજી જીવે છે? હા અંકલ, મેં ને એ જ વાત કરી, એ વસ્તુ એ સ્વીકારે પણ છે કે અંતિમ સંસ્કારમાં બધાય ત્યાં હતા, પણ એ એમ કહે છે કે ભૂમિ હજી જીવે છે એટલે જીવે છે, એ માનવા તૈયાર જ નથી કે ભૂમિનું મૃત્યુ થયું છે। અરે પણ બેટા, એ કયા આધારે બોલે છે અને એ કયા આધારે તને કહે છે? અમારા મગજમાં વાત નથી બેસતી બેટા। બા, મને એવું લાગે છે ને કે આદિ ભૂમિને ગળાડૂબ પ્રેમ કરતો હતો, અને તમને ખબર છે હું એને મળીને ત્યારે પણ એક જ વસ્તુ કહેતો હતો કે મારે તો ભૂમિ સાથે લગ્ન પહેલા પણ કરવા હતા અને અત્યારે પણ કરવા છે, અને લગ્ન કરીશ તો હું ખાલી ભૂમિ સાથે જ કરીશ। એટલે ભૂમિનું જે આ ચેપ્ટર છે ને એ આખું એના મગજમાં ફિટ થઈ ગયું લાગે છે। મને લાગે છે કે આદિ આસાનીથી ભૂમિને ભૂલી નહીં શકે। બા, તમને ખબર છે આદિનો જે બોલવાનો ભાવ હતો ને અને એનો જે વિશ્વાસ હતો ને કે ભૂમિ હજી જીવતી છે, એ મરી નથી, એ રોજ ભૂમિને મળે છે। હા, એ ઉપરથી તો એક વખત કોઈ પણ માણસ વિશ્વાસ કરી લે કે ભૂમિનું મૃત્યુ થયું જ નથી, ભૂમિ હજી જીવે છે, એ મળે છે એને। હા બા, એવું કીધું એને? એણે મને કીધું કે હું તો ભૂમિને રોજ મળું છું, હવે આપણે કઈ રીતે માનવું કે ભૂમિ મરી ગઈ છે? અરે પણ બા, તમે કયા આધારે કહો? આપણે બધી એની ક્રિયાકર્મ કરી દીધી, અને કઈ રીતે તમે કહી શકો કે હજી જીવે છે? એ વાત શક્ય જ ન બને કે ભૂમિ જીવે છે અને મળે છે। હવે તો મને એવું લાગે છે કે ખરેખર મારો આદિ એના પ્રેમમાં પાગલ થઈ ગયો લાગે છે। પણ અંકલ, આદિ જો પાગલ હોય ને તો એ બધી રીતના ગાંડા કાઢે, પણ આજે એક ભૂમિની વાત લઈને બેઠો છે ને, ખબર નહીં બા, અંદરથી મને એવું લાગે છે એને મળ્યા પછી કે કાઈક તો વાત હશે, એ કારણ વગરનો આમ ગાંડાની જેમ ભૂમિ ભૂમિ ના કરતો હોય તો એ બેટા એમ ગાંડો નથી, પણ ભૂમિના પ્રેમે એને ગાંડો કરી દીધો છે। નહીં નહીં આદિના પપ્પા, એ શક્ય ના બની શકે, અને મારો આદિ એકદમ સ્વસ્થ છે। હે ભગવાન, આ બધું શું થઈ ગયું? ક્યાં કેવું તો નહીં હોય ને કે ભૂમિના મૃત્યુથી આપણા આદિને કંઈ માનસિક અસર થઈ ગઈ હોય અને એને એવો ભ્રમ થઈ ગયો છે કે ભૂમિ હજી જીવે જ છે, એ માનવા તૈયાર નથી કે ભૂમિના તો અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે।
એ માનવાય તૈયાર નથી. મને તો કઈ સમજ નથી પડતી કે હું શું કરું, કોને પૂછું. ભૂવા ધાગા વલગા આ બધું તો શક્ય જ નથી. હું માનતી જ નથી. પણ મારો આદિ મારા હાથમાંથી જતો મને દેખાય છે. નહીં 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 બા, આવું ના બોલો. જો તમે આમ હિંમત હારી જશો તો પછી આ લોકોનું શું થશે? પણ બેન, હું હિંમત કેટલી રાખું? આમને આમ કેટલા દિવસ થયા. અરે રોજ રાંધ્યા રખડે છે, મેં ખાઈ નથી શકતા કોઈ. બા, એક કામ કરો ને, આદિને તમારી પાસે શાંતિથી બેસાડો. અને આ જે બહાર જવાનું કહે છે ને, થોડા દિવસ એને બહાર જ ના જવા દો. એ જો બહાર જશે ને તો દર વખતે એમ જ કહેશે કે હું ભૂમિને મળું છું. અને બહાર જઈએ જ નહીં તો પછી એ સવાલ કેમ ઊભો થવાનો? એ ભૂલી જશે. ના ના, મારા આદિને હું એવું નહીં કહી શકું. જો હું એને ઘરમાં પૂરી દઈશ તો એ તો વધારે કાંડો થઈ જશે. એ બહાર જાય છે તો ભૂમિને મળવાની વાતને લઈને થોડુંક તો સ્વસ્થ રહે છે. ના ના, એને ઘરમાં નથી પૂરવો આપણે. નથી પૂરવો મારે મારા આદિને. જો અંકલ બા, આ આદિને જોઈને છે ને મને એવું નથી લાગતું કે એના મગજ ઉપર એવી કોઈ માનસિક અસર થઈ છે. કંઈક તો એવી વસ્તુ છે જે આપણીથી ચૂકાઈ જાય છે. એટલા માટે હવે આનો છે ને માર્ગ કાઢવા માટે આપણી પાસે એક જ રસ્તો છે. બોલ ને. હવે રસ્તો છે? શું રસ્તો છે બોલ ને. આપણે ભૂમિના ઘરે જવું પડશે અને સાચી હકીકત શું છે એ જાણ થશે. એટલે આપણે ત્યાં જ જઈએ. હા, એવું કંઈક કરીએ. અરે બેસો, હું કઈ ભૂત નથી. બેસો. ભૂમિ, તારું તો એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ને, તો પછી આ બધું? તારી વાત સાચી છે, પણ હું ભૂમિ નથી, એની બેન રિયા છું, જેનું એક્સિડન્ટ થઈ ગયું હતું. એ મારી હમશકલ બેન ભૂમિ હતી. શું મતલબ? તું ભૂમિની બેન રિયા છે? હા, હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મીએ મને માસા માસીને ત્યાં દત્તક આપી હતી,
અને ત્યારથી જ હું અમેરિકા રહેતી હતી એટલે તમે લોકો હોય તો મને જોઈ જ ન હોય ને અને મારી બેન ભૂમિના અકસ્માત પછી હું અહીંયા મારી મમ્મી જોડે રહેવા આવી ગઈ હતી ઓ માય ગોડ આ તો આશ્ચર્યની વાત કહેવાય પણ બેટા રિયા તે તો એમ કીધું કે હું તો નાનપણથી અમેરિકા જ રહેતી હતી તો પછી તમારા આદિને કેવી રીતે ઓળખે બા એમાં એવું છે કે મરતી વખતે ભૂમિએ એવું કીધું હતું મમ્મીને કે આદિને મારી મૃત્યુના સમાચાર ન આપતા અને જો એને મૃત્યુના સમાચાર આપશો તો આદિ ભૂમિ વગર નહીં રહી શકે અને એ પણ મૃત્યુ પામશે હે ભગવાન ભૂમિને મરતા મરતા પણ મારા દીકરા આદિની આટલી બધી ચિંતા હતી આંટી મારા મમ્મી પપ્પા ભૂમિની અસ્થિ પધરાવવા માટે સોમનાથ ગયા છે અને એ આવે એટલે એ તમારા ઘરે આવશે અમારા લગ્નની વાત કરવા માટે પણ હા તમે ભૂલે ચૂકે પણ આદિને એવું ન કહેતા કે ભૂમિ મરી ગઈ છે અને આ રાઝ છે ને રાઝ જ રહેવો જોઈએ અને આદિની નજરમાં હું જ ભૂમિ તરીકે હોવી જોઈએ અને અત્યાર સુધી તમારા બધાના મગજમાં જે કન્ફ્યુઝન હતું એનું સમાધાન થઈ ગયું ને થઈ ગયું બેટા હા બેટા એટલે અત્યાર સુધી આદિને તું જ મળતી હતી એમ ને હા અને અમે તો સમજતા હતા કે ભૂમિનું કંઈક ભૂત આવી ગયું કે શું તમે ડરી ગયા હતા કા સાચું કહું તો આ દુનિયામાં ભૂત જેવું કંઈ હતું જ નથી આંટી આ બધું તો મગજનો ખાલી વહેમ છે અરે બેટા તારી વાત તો સાચી છે પણ અમે ભૂમિને અમારી આંખની સામે મરતા જોઈતી અગ્નિ સંસ્કાર આપતા એટલે આ વાત તો શક્ય જ નહોતી અને ગળે ઘૂંટડો ઉતારવો એ તો અમારા માટે બહુ આશ્ચર્યજનક હતું તે સારું કર્યું કે આ વાતની ચોખવટ કરી દીધી અમને નહીતર અમને તો એમ જ હતું કે અમારો આદિ કોઈ ભૂમિની આત્માને મળે છે અરે હવે આ બધી વાત છોડો આપણે કોઈ ભૂમિને યાદ કરવાની નથી આપણી ભૂમિ આપણી સામે છે બેટા આથી અમે તો તારું નામ ભૂલી જ જશું હવે તું અમારા માટે તો ભૂમિ જ છે કારણ કે મારો આદિ આજે ભૂમિના મૃત્યુથી લઈને આજ દિન સુધી ભૂમિ ભૂમિ ભૂમિનું જ રટ લઈને બેઠો છે અને એની ખુશીમાં જ અમારા સૌની ખુશી છે બેટા એટલે બસ આજથી ભૂમિના નામનું આ ચેપ્ટર અહીંયા જ દબાવી દેવાનું છે હવે મારી આ ભૂમિ સદૈવ સાથે જ રહેશે હે ને હા બા એ બા હવે આ બધા ઇમોશન છોડો એક વસ્તુ કેટલી સારી થઈ મને છે ને આ મારી ભાભી મળી ગઈ પણ મારે છે ને આમના ભૂમિ તો રાખવું જ નથી તો કેમ કે આની યાર જ્યારે મુલાકાત થઈ ને ડરતા ડરતા જ થઈ છે એટલે આજથી આ ભૂમિ ભાભી નહીં પણ ભૂત ભાભી છે મારા ભૂમિ ભૂમિ આજે હું બહુ જ ખુશ છું અને એવું લાગે છે કે આજે મને દુનિયાની બધી જ ખુશી મળી ગઈ છે એવું કેમ એવી તો વળી શું વાત છે જેથી તને એવું લાગે છે કે તને દુનિયાની બધી ખુશી મળી ગઈ જો તને હું આ વાત કરીશ ને તો તને તો મારા કરતાં પણ વધારે ખુશી મળશે અરે પણ તું કહેતો ખરા કે તું કઈ ખુશીની વાત કરે છે તું કહેતી હતી ને કે મારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે ના પાડે છે પણ હવે એનું સોલ્યુશન મળી ગયું છે અરે હવે મમ્મી પપ્પાએ આપણા લગ્ન માટે હા પાડી દીધી છે શું વાત કરે છે હા ભૂમિ બસ હવે તો તું મારી સાથે પરણીને મારા ઘરે આવે ને એની જ રાહ જોઉં છું જોયું ભૂમિ હું કહેતો હતો ને કે મારા પર વિશ્વાસ રાખ મારા ઘરના સભ્યોને હું મનાવી લઈશ માની ગયા ને પણ તને મારા પ્રેમ પર વિશ્વાસ જ નહોતો પણ યાદ રાખજે હંમેશા સાચા પ્રેમની જીત જ થતી હોય છે હા હો આજે હું માની ગઈ કે સાચા પ્રેમની હંમેશા જીત જ થાય છે અને એ અવશ્ય મળે છે આજે હું પણ બહુ જ ખુશ છું